नमस्ते विद्यार्थी मित्रों, हूँ अवचर देगामा। आज आप धोरण दस विषय गुजराती अभ्यास करशू। तो विद्यार्थी मित्रों, आज आप धोरण दस में व्याकरण है, ये व्याकरण आज आप चौथो टॉपिक शुरू करवा जा रहा है। अगाउना वीडियो लेक्चर में आप कर्तरी कर्मणी ने भाव्यवाक्य रचना, त्यार पछीना वीडियो लेक्चर में प्रेरक ने पुनः प्रेरक वाक्य रचना अने गया वीडियो में जोड़णी भेदे थता अर्थभेद ना जे टॉपिक जे छे आपणे जोया हता। आजे आपणे एक सरस मजानो नवो टॉपिक छे ए शुरू करवा जई रह्या छे, जेनुं नाम छे समास। कदाच शब्द तमे सांभळ्यो हशे। तो विद्यार्थी मित्रों, आज आप समास जे छे ए समासनो अभ्यास करशू। जो तमे व्यवस्थित ध्यान आपशो, समझशो अने जे कंई पण आनी व्याख्या जे छे, मुद्दाओ जे छे तमे पाका करशो, तो चोक्कस समास जे छे तमने सरळताथी समझाई जशे। तो विद्यार्थी मित्रों, हवे आपणे व्यवस्थित रीते आनो अभ्यास जे छे ए शुरू करशू। तो विद्यार्थी मित्रों, समास, तो सौ प्रथम समासनो अर्थ कार्य के जेने आपणे व्याख्या कहीए कि समासनी व्याख्या शुं छे, समास कोने कहेवाय, समासमां शुं आवे, समास जे छे काम शुं करे छे। तो एनो पहेलो मुद्दो जे छे व्याख्या जे छे, जेने आपणे कही शकीए के जुदा जुदा अर्थवाळा बे के तेथी वधु शब्दो जोड़ाईने नवा अर्थवाळो एक शब्द बने छे तेने समास कहे छे। एकदम पहेलो पॉइंट जे छे एकदम सरळ छे, समासनो बधो ज अर्थ जे छे मां समाई जाय छे। जुदा जुदा अर्थवाळा केटला शब्द? बे। फरી વખત રિપીટ કરું છું, જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બને તેને સમાસ કહે છે। જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બને તેને સમાસ કહે છે। તો હવે આપણે જોઈએ કે સમાસ જે છે કેવી રીતના બને છે। ત્યાર પછી આગળની મુદ્દો જે છે, નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે। નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે। પછી છે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં કહેવી એ સમાસનું કાર્ય છે। અને ત્યાર પછી છે સમાસ કે જેમાં સમ વત્તા આસ, સમાસને આપણે સંધે છૂટી પાડીએ તો શું બને છે? સમ વત્તા આસ, કે જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી, પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ। આ ચાર મુદ્દા છે, ચાર મુદ્દાના આધારે આપણે સમાસ જે છે એ સમજવાના છે। તો હવે પહેલો જ મુદ્દો કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાય નવા અર્થવાળો એક શબ્દ બને એને સમાસ કહે છે। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલા શબ્દો લેવાના છે? તો કે બે। એ બંને શબ્દ કેવા લેવાના છે? તો કે જુદા જુદા અર્થવાળા, કીધું ને કે જુદા જુદા અર્થવાળા, એક શબ્દનો અર્થ અલગ થતો હોવો જોઈએ, બીજો શબ્દનો અર્થ પણ અલગ થતો હશે, એટલે કે જુદા જુદા અર્થવાળા બે શબ્દો લેવાના, બે કે તેથી વધુ બે એ બંને શબ્દને આપણે જોડશું તો શું થઈ જશે? એક શબ્દ, પણ કેવો? નવા અર્થવાળો। બે શબ્દ હશે, બે જુદા જુદા અર્થવાળા બે શબ્દો લેવાના, એ બંને શબ્દોને જોડવાના, જોડશો એટલે શું થઈ જશે? એક નવો જ શબ્દ, એ પણ કેવો? જુદા જ અર્થવાળો। હવે આપણે જોશું કે શબ્દ જે છે એ કેવો બની જાય છે। દાખલા તરીકે આપણે એક શબ્દ લઈ આગ, બીજો શબ્દ લેશું ગાડી, ત્યાર પછી એક શબ્દ લેશું સિંહ, બીજો શબ્દ લેશું આસન,
ત્યાર પછી એક શબ્દ લેશું કપાલ, બીજો શબ્દ લેશું પેટી. તો હવે આપણે જોશું કે કીધું ને કે જુદા જુદા અર્થવાળા બે કે બેથી વધુ શબ્દો જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બને એને સમાસ કહેવાય. તો પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો કે આગ. આગ એટલે કે અગ્નિ. આગ એટલે અગ્નિ. આગનો અર્થ થાય છે અગ્નિ. બીજો શબ્દ જે છે ગાડી. ગાડી એટલે કે વાહન. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેનું એક માધ્યમ વાહન એટલે કે ગાડી. તો આગ શબ્દનો અર્થ પણ અલગ છે, ગાડી શબ્દ જે છે એનો અર્થ પણ અલગ છે. એટલે કે આ બંને શબ્દ કેવા છે તો કે જુદા જુદા અર્થવાળા. એ કીધું કે જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દ જોડવાના છે. તો આ આગ શબ્દ પહેલો આપણે લીધો, બીજો શબ્દ ગાડી લીધો. તો શબ્દ કયો બની ગયો? આગ ગાડી. એટલે કે જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દ જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બને. એટલે કે એક આગ લીધું, બીજું ગાડી લીધું, આ બંને શબ્દને શું કર્યા તો કે જોડ્યા. તો નવા અર્થવાળો શબ્દ કયો બની ગયો? તો કે આગ ગાડી. તો આગ ગાડી નવા અર્થવાળો શબ્દ બન્યો. કારણ કે આગ ગાડી એટલે શું? આગ એટલે અગ્નિ, ગાડી એટલે કે વાહન. તો કે આગ ગાડી એટલે કે આગ વડે ચાલતી ગાડી. આગ ગાડી કીધું ને કે જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દ જોડાય, નવા અર્થવાળો એક શબ્દ બની અને સમાસ હોય. તો નવા અર્થવાળો આ શબ્દ બની ગયો આગ ગાડી. આગ ગાડી એટલે શું? જેને આપણે ટ્રેન કહીએ. કે અગાઉના સમયમાં જે છે કે જે કોલસાથી ટ્રેન ચાલતી એટલે કે આગ વડે ચાલતી ગાડી એટલે કે આગ ગાડી. તો આ રીતે બે શબ્દ લેવાના. પછીનો આપણે શબ્દ લઈએ, એક છે સિંહ, જંગલનો રાજા, ગાલા માથો કેસરી, અને આસન એટલે કે બેસવાની જગ્યા. જો આ બંને જુદા જુદા અર્થવાળા શબ્દ છે, બંને અલગ અલગ શબ્દ છે. એક છે સિંહ છે, બીજો છે આસન. બંને શબ્દ જે શું કીધું? જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દો જોડાય. તો આ બંને શબ્દ જે શું થાય છે? જોડાઈ જાય. શું બને છે? સિંહાસન. શું બની જાય છે? સિંહાસન. સિંહ પ્લસ આસન. એટલે કે આ જે આપણે સંધિ જે છે ને નિયમ આપણે સમજી ગયા નવમા ધોરણમાં. આગળના વિડીયો લેક્ચરમાં આપણે સંધિ ભણશું ત્યારે સમજાવશું વિસ્તારથી. હની પાછળ આ જોડાઈ જાય તો હનું શું થઈ જાય? તો કે હા એટલે કે સિંહાસન. તો સિંહાસન એટલે શું? તો કે સિંહોની આકૃતિવાળું આસન. જે રાજા મહારાજાઓ જે છે કે સિંહની આકૃતિવાળું જે મોટું બધું આસન હોય એની પર પોતે બેસે એટલે કે સિંહાસન. એટલે કે સિંહની સિંહાસન એટલે કે સિંહોની આકૃતિવાળું આસન એટલે કે સિંહાસન. તો આ બંને શબ્દનો અર્થ કેવા હતા? અલગ અલગ. જુદા જુદા અર્થવાળા બે શબ્દ ભેગા થયા એટલે શું બની ગયું? તો કે સિંહાસન. અને સિંહાસનનો અર્થ શું થયો? તો કે સિંહોની આકૃતિવાળું આસન. ત્યાર પછી હવે આપણે ટપાલ પેટી. આ છે ટપાલ એટલે કે જેને આપણે પરબેડિયું કહીએ, પત્ર કહીએ, કાગળ કહીએ, પેટી એટલે કે બોક્સ. ટપાલ પેટી એટલે કે ટપાલ નાખવાની, ટપાલ નાખવાની પેટી. તો વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો જે છે તમને સમજાઈ ગયો હશે કે જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દ જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બને એને શું કહેવાય? તો કે સમાસ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે કાંઈ પણ શબ્દ તમને આપ્યો હશે એ શબ્દ કેવો હશે? તો કે બે શબ્દને જોડી અને બનેલો શબ્દ હશે. કારણ કે જુદા જુદા અર્થવાળા બે શબ્દ જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બને એને જ સમાસ કહેવાય છે. તો તમને ખબર પડી જાય કે જે કાંઈ પણ સમાસનો શબ્દ આપ્યો હશે એ શબ્દ કેવો હશે? તો કે બે શબ્દથી બનેલો. હવે આપણે બીજો મુદ્દો એનો જોઈએ. પહેલો મુદ્દો તમને ક્લિયર થઈ ગયો હશે કે જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દ જોડાય
અને નવા અર્થવાળો એક શબ્દ બને એને શું કહેવાય? તો કે સમાસ કહેવામાં આવે છે. પછી નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે. નવા રચાયેલા એટલે કે નવું બનેલું. કયું નવું બનેલું? તો કે જુદા જુદા અર્થવાળા બે શબ્દ આપણે જોડ્યા, બે શબ્દ જોડ્યા પછી જે નવા અર્થવાળો એક શબ્દ બન્યો એને શું કહેવાય? તો કે સામાસિક પદ કે સમસ્ત પદ. દાખલા તરીકે એક શબ્દ કયો છે? તો કે આગ. બીજો શબ્દ કયો છે? તો કે આગ ગાડી. એટલે કે જુદા જુદા અર્થવાળા શબ્દો જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ એટલે કયો બન્યો? તો કે આગ ગાડી. તો આગ ગાડીને શું કહેવાય? સામાસિક પદ. જુદા જુદા અર્થવાળા બે કે બે કરતા વધારે શબ્દ જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બનીને સમાસ કહેવાય. પણ એને કીધું કે નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે. એટલે કે નવું રચાયેલું એટલે કે નવું જ બનેલું, બે શબ્દ જોડ્યા જેના કારણે એક નવો શબ્દ બન્યો એને શું કહેવાય? તો કે સામાસિક પદ અથવા તો સમસ્ત પદ. ત્યાર પછી એટલે ખાસ ધ્યાન રાખજો, જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દો જોડાય, નવા અર્થવાળો એક શબ્દ બની એને સમાસ કહેવાય, નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો જે છે કે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે. હવે સમાસનું કાર્ય શું? તો જે કંઈ પણ કહેવાની વાત જે છે શબ્દોની કરકસર કરવી, ઓછામાં ઓછા કરકસર કરવી એટલે કે ઓછામાં ઓછા શબ્દો જે છે વાપરવા. સમાસનું કાર્ય શું છે? તો કે શબ્દોની કરકસર કરવી, જેમ બને તેમ ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરવો, જે કાંઈ પણ વાત કહેવી છે એ વાતને સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં કહેવી. અહીંયા આપણે ઉદાહરણ છે જ, કદાચ આપણે કહીએ કે એક મોટો બધો રાજા હતો, સોરી એક મોટો બધો મહેલ હતો અને એ મહેલમાં સિંહોની આકૃતિવાળા આસન ઉપર મહારાજા બેઠા હતા. તો કેવડું મોટું વાક્ય જે છે આપણે બોલવું પડે છે. એક મોટો બધો મહેલ હતો, એ મહેલમાં સિંહોની આકૃતિવાળા આસન ઉપર મહારાજા બેઠા હતા. પણ એને પછી આપણે ટૂંકમાં કેવું હોય તો એક મહેલમાં સિંહાસન ઉપર રાજા બેઠા હતા. તો એકદમ ઓમાં જે છે વધુ પડતા શબ્દોનો આપણે ઉપયોગ કરવો પડતો હતો. પણ જ્યારે બીજા વાક્યમાં શબ્દોની કરકસર કરી, શબ્દ વાપરવાના છે પણ વધારાના શબ્દ આપણે વાપરવાના નથી, ઓછા શબ્દ વાપરવાના. કીધું ને કે એક મોટો બધો મહેલ હતો, એ મહેલમાં સિંહોની આકૃતિવાળા આસન ઉપર મહારાજા બેઠા હતા અથવા બેઠા છે. પણ એને બદલે એમ કીધું હોય કે એક મોટા મહેલમાં સિંહાસન ઉપર મહારાજા બેઠા છે. તો જો સિંહાસન ઉપર, તો સિંહોની આકૃતિવાળું આસન એના બદલે શબ્દ કયો વાપર્યો? તો કે સિંહાસન. તો માત્ર વધારાના શબ્દોને શું કર્યું? તો એની કરકસર કરી, વધારાના શબ્દો જે છે આપણે બોલ્યા નહીં. એટલે કીધું કે શબ્દોની કરકસર કરવી એટલે કે જેમ બને તેમ શબ્દો ઓછા બોલવા અને કહેવાની વાતને સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં કહી દેવી, લાંબુ લચક નહીં કરવાનું, શોર્ટકટમાં પતાવવાનું, એ સમાસનું કાર્ય છે. એટલે પેલું જે છે સમાસ કોને કહેવાય? નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવાય. ત્રીજો મુદ્દો છે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી, એ સમાસનું કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ પોઈન્ટ તમને સમજાઈ ગયા હશે કે સમાસ કોને કહેવાય, સમાસનો અર્થ શું, સમાસના અર્થ પછી નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવાય, શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી સમાસનું કાર્ય છે. હવે સમાસ શબ્દ જે છે એ કેવી રીતના બને છે? તો કે સમાસને આપણે સંધિ છૂટી પાડીએ તો સમ વધતા આસ, સમ વધતા આસ, જેમાં સમ શબ્દ જે છે એ સમ શબ્દનો અર્થ શું કર્યો છે? કીધું ને કે સમાસ બરાબર સમ વધતા આસ, જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી. સમાસ બરાબર સંધિ છૂટી પાડી એટલે કે સમ વધતા આસ. સમનો અર્થ શું કર્યો છે? સરખું. સમ એટલે આપણે કહીએ કે સમવડું, સરખું સમવડું કે સરખી ઉંમરનું એમ, એટલે કે એકણે સમ એટલે કે સરખું અને આસ એટલે કે ગોઠવણી. સમ સમાસ બરાબર સમ વત્તા આસ, કે જેમાં સમ એટલે કે સરખું અને આસ એટલે કે ગોઠવણી. તો સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી, તો કે સરખી ગોઠવણી. પણ કોની સરખી ગોઠવણી કરવાની? તો ત્યારે કીધું કે પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ.
समास बराबर संवता, सम एटले सरखू, आस एटले के गोठवणी, एटले के सरखी गोठवणी करवानी। गोठवणी शेनी करवानी? तेमां आपणे मुद्दो आप्यो छे कि पदोनी योग्य गोठवणीनी व्यवस्था एटले समास। એટલે કે જ્યારે આપણે સમાસનો વિગ્રહ કરવાનો થાય ત્યારે બે જ શબ્દ જે છે એને તમારે પદોની યોગ્ય ગોઠવણી, જે કાંઈ પણ પદ એટલે કે શબ્દ, પદ એટલે શબ્દ, તો પદનો અર્થ તમારે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દના અર્થમાં એ પદ વાપર્યું છે એટલે કે પદોની યોગ્ય ગોઠવણી, જે કાંઈ પણ પદ એટલે કે શબ્દ આપ્યા છે એ શબ્દને તમારે યોગ્ય રીતે ગોઠવવાના છે કે જેના કારણે એ વાક્ય જે છે આપણને સમજાઈ જાય, વાક્યનો અર્થ જે છે બંધ બેસતો નીકળવો જોઈએ, વાક્યનો અર્થ જે છે એ વ્યવસ્થિત રૂપમાં સમજાઈ જાય, એટલે કે પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ। વિદ્યાર્થી મિત્રો આ ચાર મુદ્દા તમને ક્લિયર થઈ ગયા હશે। જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાય, નવા અર્થવાળો એક શબ્દ બન્યો એને સમાસ કહેવાય, નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવાય। તે પછીનો ત્રીજો મુદ્દો છે કે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે। અને તે પછી સમાસ બરાબર સમ વત્તા આસ, કે જેમાં સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી, એટલે કે પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ। હવે આગળનો મુદ્દો જે છે આવે છે, એટલે કે સમાસનું અર્થ કાર્ય જે છે આપણે પૂર્ણ કરીએ છીએ। આગળ આવે છે સમાસ વિગ્રહ। હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમાસના ચારે પોઈન્ટ આપણે સમજી ગયા, હવે તમારે સમાસનો વિગ્રહ કરવાનો થશે। જે કંઈ પણ એક શબ્દ આપ્યો હશે એ શબ્દના આધારે સમાસનો પ્રકાર જે છે તમારે કહેવાનો થાય કે આ સમાસ જે છે એ કયો પ્રકાર છે, એનો પ્રકાર તમારે ઓળખાવાના થશે। આગળ આપણે એક પછી બધા જ પ્રકારની ચર્ચા કરશું, તો અહીંયા કણે જે છે એ તમારે સમાસનો પ્રકાર ઓળખાવો હોય, તમારે સમાસ ઓળખાવો હોય તો ખાસ મહત્વની બાબત જે છે કે તમારે સમાસનો વિગ્રહ કરવો પડે। જો તમે સમાસનો વિગ્રહ કરશો તો જ એ સમાસનો પ્રકાર જે છે કે સમાસ જે છે તમે ઓળખાવી શકશો કે સમાસ કયો છે, દ્વંદ્વ સમાસ છે, ઉપપદ સમાસ છે, કર્મધારય જે છે કે જે કંઈ પણ સમાસ આપણે બધા જે છે વગેરે એમ। તો સમાસ વિગ્રહ, સમાસ એટલે શું એ તો આપણને ખબર પડી ગઈ, હવે વિગ્રહ એટલે શું એ પણ તમારે સમાજમાં જે છે અથવા તો દસમા ધોરણમાં એકાદક વિષયમાં જે છે શબ્દ આવે છે। વિગ્રહ એટલે કે છૂટું પાડવું, વિગ્રહ એટલે કે છૂટું પાડવું, નોખું પાડવું, એ તમને ખબર જ છે કે નોખું ક્યારે પડે, જુદું ક્યારે થાય, છૂટું ક્યારે પડે, કાંઈક ભેગું થઈ ગયું હોય ને તો આપણને ખબર છે કે ખીચડી જે છે, ખીચડી જે છે તેમાં મગની દાળ અને ચોખા જે છે શું છે ભાઈ આપણે મિક્સ કરી નાખીએ છીએ ત્યારે ખીચડી શબ્દ બની જાય છે, ખીચડી બને છે। પણ એ બને એક બાજુ આપણે દાળ લઈ લઈએ, એક બાજુ ટૂંકમાં ચોખા લઈએ, એટલે ઢગલો કરી હોય ભેગો, પછી આપણે કહે આપણે છૂટા પાડો, વિગ્રહ કરી નાખો, તો એમાંથી આપણે છૂટું પાડી શકીએ, કારણ કે ખીચડીમાંથી દાળ અને ચોખા જે છે બને એમ કે ભેગા રહેલા છે। એટલે કહેવાનો અર્થ કે વિગ્રહ એટલે કે છૂટું પાડવું, પણ છૂટું ક્યારે પડી શકે કે જ્યારે ભેગું હોય ત્યારે, જ્યારે ભેગું હોય એમાંથી આપણે જુદું છે કે છૂટું જે છે કે નોખું જે કંઈ પણ શબ્દ વાપરીએ એ વગેરે આપણે એમ કે કરી શકીએ। તો સમાસ વિગ્રહ તો ખબર છે કે સમાસ એટલે શું, તો કે જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દ જોડાય, નવા અર્થવાળો એક શબ્દ બન્યો એને સમાસ કહેવાય। તો તમને આપમેળે ખબર પડી જાય કે સમાસ વિગ્રહ તો સમાસને આપણે છૂટા પાડવાના છે, તો ખબર જ છે કે જે શબ્દ આપણે છૂટો પાડવાનો છે એ શબ્દ કેવો છે, તો કે સામાસિક પદ, એટલે કે બે પદનો બનેલો છે, સ્વાભાવિક છે કે અલગ અલગ જે છે એક એક શબ્દ આપણે છૂટા પાડી શકીએ। હવે સામાસિક પદ જે છે આપણે વ્યાખ્યા જોઈએ, તો સામાસિક પદ બે પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે। જે સામાસિક પદમાં બેથી વધુ પદો હોય તેમાં બેથી પદો વધુ પદો હોય તેમાં પહેલા પદને પૂર્વપદ અને છેલ્લા પદને ઉત્તરપદ, ની વચ્ચેના પદને મધ્યમ પદ કહેવાય। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે સામાસિક પદ કીધું ને કે નવા રચેલા પદને સામાસિક પદ કહેવાય, એટલે કીધું કે સામાસિક પદ તો આપણે ખબર પડી ગઈ કે સામાસિક પદ છે એ બે પદોનું બનેલું હશે, એ તો આપણને ખબર જ છે। બીજા મુદ્દામાં આપણે ભણી ગયા નવા રચેલા પદને સામાસિક પદ કહેવાય, એટલે સામાસિક પદ બે પદનું બનેલું હોય ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને શું કહેવાય, તો કે ઉત્તર પદ। દાખલા તરીકે અહીંયા આપણે શબ્દ લઈએ ઘોડા ગાડી,
घोड़ा गाड़ी એટલે કીધું કે આ સામાસિક પદ બની ગયું કારણ કે એક શબ્દ કયો છે ઘોડો બીજો શબ્દ ગાડી ત્યારે શું બન્યા છે ઘોડા ગાડી એટલે કીધું કે સામાસિક પદ બે પદનું બનેલું હશે ત્યારે પહેલા પદને પૂર્વ પદ અને બીજા પદને ઉત્તર પદ દાખલા તરીકે આ ઘોડાગાડી શબ્દ જે છે આ ઘોડાગાડી તો પહેલા પદને શું કહેવાય તો કે આ પૂર્વ પદ બીજા પદને તો કે આ ઉત્તર પદ પ્રવાહ આપણે વિગ્રહ કરવાનો થાય તો વિગ્રહ આની જેમ ટૂંકમાં આપણે કરી શકીએ કેવી રીતના ઘોડાગાડી છે તો ઘોડા વડે ચાલતી ગાડી ઘોડા વડે ચાલતી ગાડી કારણ કે ઘોડાગાડી આગ ગાડી છે તો કે આગ દ્વારા ગાડી ચાલે ને આગ ગાડી કહેવાય તો ઘોડાગાડી છે અથવા આપણે બળદ ગાડ્યું કહીએ તો કે બળદ વડે ચાલતું ગાડ્યું કે જે બળદ જે છે એ બંને ખેંચતા હોય એના કારણે ગાડ્યું ચાલે ને બળદ ગાડ્યું કહેવાય તેવી જ રીતે ઘોડાગાડી તો કે ઘોડો જે છે કે જેમાં જોડેલો હોય પછી ઘોડો જે છે ગાડ્યું ગાડી ખેંચતો હોય એટલે કે ઘોડાગાડી એટલે કે ઘોડા વડે ચાલતી ગાડી તો કીધું કે સામાસિક પદ બે પદનું બનેલું હોય આ ઘોડાગાડી તો ત્યારે પહેલા પદને શું કહેવાય તો કે પૂર્વ પદ દાખલા તરીકે ઘોડો જે છે એને શું કહેવાય તો કે પૂર્વ પદ પહેલા પદને પૂર્વ પદ બીજા પદને ઉત્તર પદ બીજું પદ એટલે કે આ બેમાંથી લેવાનું ઘોડો અને બીજો શબ્દ ગાડી છે તો ગાડીને કયું કહેવાય ઉત્તર પદ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો નવા રચાયેલા પદને સામાસિક પદ કહેવાય પછી સામાસિક પદ તો કે બે પદનું બનેલું હોય છે તો સામાસિક પદમાં પહેલા પદને તો કે પૂર્વ પદ કહેવાય છેલ્લા પદ બીજું એટલે કે છેલ્લું કારણ બે જ પદ હોય પહેલા પદને પૂર્વ પદ બીજું કયું અથવા તો છેલ્લું કયું બીજા પદને ઉત્તર પદ પણ જે સામાસિક પદમાં બે કરતાં વધારે પદ હોય આ એક બે ત્રણ ચાર એટલે કે બે કરતાં વધારે પદ હોય તો તેમાં પહેલા પદને તો કે પૂર્વ પદ અને છેલ્લા પદને તો કે ઉત્તર પદ તો પહેલા અને છેલ્લા પદની વચ્ચેના પદને તો કે મધ્યમ પદ તો વડે ચાલતી શું થયું મધ્યમ પદ પ્રત્યય નથી ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રત્યય જે છે અનુક જે છે પદ નહીં એ તો પ્રતિક અનુક છે પણ આ વડે ચાલતી શબ્દ શું છે તો કે મધ્યમ પદ એટલે ખાસ ધ્યાન રાખજો કે નવા રચાયેલા પદને સામાસિક પદ કહેવામાં આવે છે તો સામાસિક પદ તો બે પદનું બનેલું છે તો એમાં પહેલા પદને પૂર્વ પદ કહેવાય છેલ્લા પદને તો કે ઉત્તર પદ કહેવાય પણ પહેલું પદ એટલે કે પૂર્વ પદ ને છેલ્લું પદ એટલે કે ઉત્તર પદ એ બંનેની વચ્ચે જો એક પદ હોય તો એને શું કહેવાય મધ્યમ પદ એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સામાસિક પદ બે પદનું બનેલું હશે ત્યારે પહેલા પદને પૂર્વ પદ કહેવાય છેલ્લા પદને ઉત્તર પદ કહેવાય જેમાં પહેલા પદ એટલે કે પૂર્વ પદ અને છેલ્લા પદ એટલે કે ઉત્તર પદ એ બંનેની વચ્ચે પણ એક પદ હોય તો એને શું કહેવાય મધ્યમ પદ એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા અર્થવાળા બે કે બે કરતાં વધારે શબ્દો જોડાય નવા અર્થવાળા એક શબ્દ બનીને સમાસ કહેવાય નવા રચાયેલા પદને સામાસિક પદ કહેવાય શબ્દોની કર્કશ કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે અને પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ આ ચાર પોઈન્ટ ખાસ યાદ રાખજો અને પછી આ પાંચમો પોઈન્ટ જે છે પણ મહત્વનો છે કે પહેલા પદને પૂર્વ પદ છેલ્લા પદને ઉત્તર પદ અને વચ્ચેના પદને મધ્યમ પદ પછી સમાસના બંને બંને એટલે કે પૂર્વ પદને ઉત્તર પદ સમાસના બંને એટલે કે બેથી વધુ હોય ત્યારે બધાય પદોને એમની વચ્ચેનો અને એમનો વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટ્યા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે વિગ્રહ એટલે કે છૂટું પાડવું પણ છૂટું તમારે કેવી રીતના પાડવાનું છે છૂટું જે છે એ કેવી રીતના પાડવાનું છે તો શું કીધું સમાસના બંને બેથી વધુ હોય ત્યારે એટલે કે દાખલા તરીકે ઘોડા ગાડી અથવા બે કરતાં વધારે તો કે ઘોડા વાડી ચાલતી ગાડી એવી રીતે બેથી વધુ હોય ત્યારે બધાય પદોને એમની વચ્ચેનો એટલે કે જે આખું વાક્ય આપ્યું છે એમની વચ્ચેનો અને એમનો વાક્ય સાથેનો જે વાક્ય જે છે તેને તમે છૂટું પાડો છો તો એ છૂટા પડેલા શબ્દને છૂટા પડેલા પદને
वाक्य साथेनो संबंध व्यक्त थाय एटले के वाक्य जे छे अर्थपूर्ण बनवो जोईए ए रीते छूटा पड़वानी क्रिया ने विग्रह कहेवाय एटले के सामासिक पद में जे कंई पण शब्द एटले के पद आपेला छे ए पदने वाक्य साथेनो संबंध व्यक्त थाय एवी रीते छूटा पड़वानी क्रिया ने विग्रह कहेवाय पछी समासनो विग्रह करती वक्त तेना पद वच्चे संबंध दर्शावनार विभक्तिना अनुक अनुक एटले के प्रति आपणे समजी गया छे प्रत्यय मुकवामां आवे छे अथवा संबंधवाचक पदों मूकीने ए समासनो प्रकार दर्शाववामां आवे छे तो खास ध्यान राखजो विद्यार्थी मित्रों के समासनो विग्रह करती वक्ते एमना पद वच्चे संबंध दर्शावता विभक्तिना अनुक एटले के प्रत्यय एनाथी समासनो विग्रह करवामां आवे छे अथवा तो संबंधवाचक पद मूकीने समासनो विग्रह करवामां आवे छे आपणे उदाहरण जोईए आ सामासिक पद छे એટલે કે જુદા જુદા અર્થવાળા બે શબ્દ જોડાય અને બનેલો શબ્દ એટલે કે સામાસિક પદ આ એનો વિગ્રહ થાય છે લેણ દેણ લેણ એટલે લેવું દેણ એટલે કે દેવું આ બંનેને આપણે છૂટા પાડીએ તો શું થાય છે કે લેણ અને દેણ તો પછી જે છે અને એ સંબંધવાચક પદ જે છે કે પછી અનુક જે છે આપણે મૂકીએ છીએ દાળ ચોખા તો કે દાળ અને ચોખા જો બંને અલગ અલગ શબ્દ પડી ગયા છે એક જ શબ્દ તમને આપ્યો હશે સામાસિક શબ્દ એને તમારે શું કરવાનું છે જુદું જ પાડવાનું સમાસ તમને ઓળખવો કે પહેલા કામ શું કરવાનું સમાસનો વિગ્રહ સમાસને તમારે છૂટે ઉપાડવાનું વિગ્રહ કરવાનું કેવી રીતે કાં તો વિભક્તિના અનુક પ્રત્યે મૂકવાની અથવા સંબંધવાચક પદ અથવા તો મધ્યમ પદ દાળ ચોખા તો કે દાળ અને ચોખા પૂજા પ્રાર્થના પૂજા કે પ્રાર્થના ઘણી બધી આપણે બોલતા હોય ને કે ભાઈ ફલાણા ભાઈ શું કરે છે તો કે પૂજા કે પ્રાર્થના કરતા હશે જો પૂજા પ્રાર્થના નહીં આપણે શું બોલીએ છીએ પૂજા કે પ્રાર્થના કરતા હશે એટલે અહીંયા કણે કે જે છે એ વિભક્તિના અનુક પ્રત્યય જે છે કે સંબંધવાચક પદ મૂકીને છૂટા પાડવાની હવે સંબંધવાચક પદ એ કેટલા છે કે નોની નોની ના એ સંબંધવાચક પદ અહીંયા પણ આપેલા છે હરામખોર તો કે હરામનું ખાનાર હરામખોર શબ્દો જે એક છે હરામ ખોર એટલે એનું સામાન્ય થાય ખાનારો એટલે હરામખોરનો સામાન્ય શું થાય તો કે હરામનું ખાનારો મહેનતનું પરિશ્રમ કર્યા વિનાનું ચોરી કરીને જૂટવીને પડાવીને લઈ લેવું એટલે કે શું કહેવાય તો કે હરામખોર એટલે કે હરામનું ખાનાર નંદ કુંવર જો સંબંધવાચક પદ આ નંદ જે છે કુંવર જો કે નંદનો કુંવર બંને બચીને શું તો કે સંબંધ દર્શાવે છે પિતા પુત્રનો સંબંધ દર્શાવે છે કેનો કુંવર છે તો કે નંદનો કુંવર છે તો કે નંદ કુંવર તો કે નંદનો કુંવર પછી ચરણ રજ ચરણ એટલે પગ રજ એટલે કે ધૂળ તો કે રજ ખરી પણ કોની તો કે ચરણની રજ પગની ધૂળ એમ દરિયા કાંઠે કાંઠો ખરો પણ કોનો કાંઠો તો કે દરિયાનો તો કે દરિયા કાંઠે એટલે કે દરિયાના કાંઠે તો નોની નોની ના શું બતાવે છે તો કે એકબીજાને સંબંધ બતાવે છે કે ને કે પિતા પુત્ર તો કે પિતાનો પુત્ર બાપ દીકરી તો કે બાપની તો કે દીકરી એવી જ રીતે જે છે તો કે સંબંધ વાચક પદ મૂકીને પણ તમે એનો વિગ્રહ જે છે એ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમારે જે સામાસિક પદ હશે એનું આ રીતે તમારે જે કાંઈ પણ સંબંધવાચક પદ જે છે અથવા તો અનુગ છે એને થી થકી માં નોની નૂના વગેરે જેવા અનુગ પ્રત્યે કે સંબંધવાચક પદ મૂકી એને તમારે છૂટું પાડવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને સમજાઈ ગયું છે હવે ખાસ ધ્યાન રાખજો સમા અર્થકાર્ય અને સમાસનો વિગ્રહ જે છે એ તમારે પાકા કરવાના છે કારણ કે તમને ખબર પડી જશે કે સમાસ કોને કહેવાય સામાસિક પદ કોને કહેવાય પૂર્વપદ કોને કહેવાય ઉત્તર પદ કોને કહેવાય મધ્યમ પદ કોને કહેવાય પછી સમાસને ટૂંકમાં સંધિ છૂટી પાડીએ છીએ તો એનો અર્થ જે છે કઈ રીતના બને છે પછી સમાસ વિગ્રહ કોને કહેવાય તો સરળતાથી જે છે તમને સમાસ જે છે સમજવામાં સહેલા પડશે તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા સુધી જે છે બધું જે કાંઈ પણ જે છે એ તમારે વાંચવાનું છે એકદમ પાકું કરવાનું છે કે સમાસની વ્યાખ્યા જે છે એનું અર્થકાર્ય છે પછી ટૂંકમાં જે કાંઈ પણ જોડણી સંધિ છૂટી પાડે છે બધુંની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા બધા જ મુદ્દા જે છે ટૂંકમાં અર્થકાર્યને ચાર મુદ્દા અને સમાસ વિગ્રહ જે છે અહીંયા ત્રણ મુદ્દા કુલ તમારે સાતેય મુદ્દા જે છે એ પાકા કરવાના છે અને હોમવર્કમાં આ સાતેય મુદ્દા જે છે તમારે બબે વખત લખી અને તમારે લખવાના થશે વ્યાકરણની બુકમાં જે છે આપ જેટલું અહીંયા કણે બોર્ડમાં લખેલું છે તો તમારે વ્યાકરણની બુકમાં ફરજિયાત લખવાનું જ છે પણ જે હોમવર્કમાં તમને જે સાતેય મુદ્દા બબે વખત લખવાના કહું છું એ તમારે બીજી હોમવર્કની બુકમાં અથવા તો બીજી ગમે તે બુકમાં
તમારા લખવાનું થશે, પણ વ્યાકરણની બુકમાં જે છે એ તમે લખતા નહીં. હજી ફરી વખત કહું છું વિદ્યાર્થી મિત્રો કે આટલું જે લખાવેલું છે એટલું તમારે પાકી બુકમાં ફરજિયાત લખવું. પણ હવે જે હોમવર્કમાં તમને જે આપું છું શું, તો કે આ જે છે એ બધું તમારે બે વખત લખવું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે આપણે રાખશું. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે સમાસના જે પ્રકાર જે છે એ પ્રકાર આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે આવતા વિડીયો લેક્ચરમાં આગળના ટોપિક જે છે એટલે કે સમાસ જે છે એના પ્રકાર વિશે આપણે સમજૂતી મેળવીશું. અસ્તુ.